ઇઝરાયેલે કહ્યું છે કે એણે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ ઉપર હવાઈ હુમલાઓ કર્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે એણે આ કાર્યવાહી ગાઝા પટ્ટીમાંથી આગ લગાવનારા ફુગ્ગાઓ મોકલવામાં આવ્યા એ પછી કરી છે. બુધવારે વહેલી સવારે ગાઝા શહેર વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું કે એમના યુદ્ધ વિમાનોએ ખાન યુનુસ અને ગાઝા શહેરમાં હમાસના પરિસરોને નિશાન બનાવ્યા છે. આઈડીએફ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પરિસરોમાં આતંકી ગતિવિધિ ચાલી રહી હતી. ગાઝા પટ્ટી તરફથી ચાલી રહેલી આતંકવાદી હરકતોને જોઈને આઈડીએફ યુદ્ધ શરૂ કરવા સહિતની તમામ સ્થિતિ માટે તૈયાર છે. ઇઝરાયેલના આ હવાઈ હુમલામાં જાનમાલનું કેટલું નુકસાન થયું એ વિશે હજી કોઈ માહિતી નથી. ઇઝરાયેલમાં તાજેતરમાં જ નવી ગઠબંધન સરકારનું ગઠન થયું છે અને એ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે આ પહેલી હિંસક ઝડપ છે. મે મહિનામાં બંને પક્ષો વચ્ચે 11 દિવસ ભીષણ યુદ્ધ થયું હતું અને એ પછી 21 મેના રોજ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ મંગળવારે યહૂદી રાષ્ટ્રવાદીઓએ ઇઝરાયેલના તાબા હેઠળના પૂર્વ જેરુસલેમમાં એક સરઘસ કાઢ્યું. આ પછી ગાઝા પર કબજો ધરાવનારા ચરમપંથી સંગઠન હમાસે ધમકી આપી હતી. ઇઝરાયેલનું કહેવું છે કે મંગળવારે ગાઝા તરફથી આગ લગાવનારા અનેક ફુગ્ગાઓ છોડવામાં આવ્યા અને તેના કારણે અનેક સ્થળોએ આગ લાગી. ઇઝરાયેલની ફાયર સર્વિસ અનુસાર આ ફુગ્ગાઓને કારણે દક્ષિણ ઇઝરાયેલમાં ખેતરોમાં આગ લાગવાની કમસે કમ 20 જેટલી ઘટનાઓ બની. ગાઝામાં હાજર બીબીસીના રશદી અબુ અલફે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે આખા વિસ્તારમાં ઇઝરાયેલના ડ્રોન વિમાનોનો અવાજ સાંભળી શકાય છે. ટ્વિટર પર હમાસના પ્રવક્તાએ કહ્યું કે પેલેસ્ટાઇનવાસીઓ જ્યાં સુધી કબજાધારીઓ અમારી આખી ભૂમિ પરથી પાછા હટી ન જાય ત્યાં સુધી પોતાના અધિકારોની રક્ષા માટે પ્રતિરોધ બરકરાર રાખશે.